सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्म छदसदृश सोवाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओम श्री हरि कृष्णाय नमो नम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने एथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वू 42 एमां छेल्ले कथा लखे छे के चार देवताओ नळ राजाना स्वरूपमां स्वयंवरमां आव्या छे, स्वयं नळ पण आव्या छे, त्यारे पतिव्रताना धर्मना बळे भगवाने राजी थईने दमयंतीने साचा नळनी ओळखाण आपी छे। साचा नळनी ओळखाण आपी नळने वरमाळा पहेरावी देवताओ परत स्वर्गमां ज्यारे जाय छे वीलू मोढुं लईने त्यारे कळियुग रस्तामां मळे छे। चर्चा विचारना थाय छे कळियुग अने द्वापर बन्ने, द्वापर सहायतामां आवे छे, 12 वर्ष सुधी आटा मारे छे, पगनी पेनी कोरी रहे छे, लघु शंका करवा जता त्यारे नळमां कळियुगे प्रवेश कर्यो, दूत विद्या रम्या અને નળ અને દમયંતીને આખરે જંગલમાં જવાનું થયું અને એક કપડાનો ટુકડો આપ્યો છે, એમાં એક છેડેથી દમયંતી વીંટીને રહે છે અને એક છેડેથી નળ રાજા એક જ કપડાની અંદર બંને વીંટીને જંગલની અંદર દુઃખને સહન કરે છે। આગળ સ્વામી લખે છે કડવું 43 વન વિષમ અતિશય વિકટ જી જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટ જી રાત દિવસ રહે દુખ અમટ જી ઝાડ પાડ પૃથ્વી અતિ દુર્ઘટ જી અતિ વિષમ વન છે વિકટ, જ્યાં જ્યાં જાય ત્યાં સંકટ પામે। ઘણીક વખત કોઈક વખત પ્રારબ્ધ એવું થઈ જાય કે ગમે તે બાજુ જાય તો એ દુઃખ જ દુઃખ આવે, એ ખાંધવા જાય ત્યાં બીજું તૂટી જાય, એવું થાય જીવનની અંદર ત્યારે ધીરજ રાખવી, એવું સ્વામી આપણને સમજાવે છે। થઈ શકે છે, આપણો મનુષ્યનો દેહ છે, પૃથ્વી લોક છે, આપણું પ્રારબ્ધ કઠણ હોય તો શ્રીજી મહારાજ સુડીનું કાંટે મટાડતા હોય, છતાં પણ આપણને તો કાંટોય સુડી જેવો લાગતો હોય, પ્રોબ્લેમ એ છે આપણને કાંટો પણ સુડી જેવો લાગતો હોય, આપણને ઇન્જેક્શને મોટી સુડી જેવું લાગતું હોય, પણ હવે ડૉક્ટર કે ભાઈ ઇન્જેક્શન વિના કામ થાય એવું જ નથી, દેવું જ પડશે, એમ ભગવાન થોડું ઘણું દુઃખ આપે ત્યારે એને સહન કરી લેવું। દુર્ઘટ દેખી અટવીએ હ ચડી જાય મનુષ્યના ચિત તેમાં રાજા રાની રડવડે પડે દુઃખ ત્યાં ગણિત
ઘના ગોખરું કાંટા ફ્રંગટા, આ બધા જંગલી ઝાડના નામ છે. કૌચ કંદ્રુ કરના નીર, આવી સ્પર્શે એ અંગમાં તેને સૂજી જાય છે શરીર. હવે કૌચ એ કઈ ના, જંગલની અંદર તો બધી બાજુ ઉગેલું હોય, ખાલી સાહેબની ખુરશી પર મૂકી દીધી હોય તો શું થાય? છોકરાઓ સ્કૂલમાં આ ધંધો કરે, જે શિક્ષક બહુ જોર કરતો હોય ને, તમારી ખેર નથી. પેલા છોકરા કે વાંધો નહીં, કાલે ખેર તમારી. ખુરશીના આસન નીચે મૂકી દે, તે સાહેબ છે ને ઘેર સીધા જ ઘેર જાય રજા લઈને. સ્કૂલમાં રહી જ ના શકે, કોઈને કહેવાય નહીં શું થયું છે એમ, ઘેર જઈને ઘરવાળાને જ કહેવાય કે આ થયું છે. એવી દશા કરીએ કહું છું. એવી બધી જંગલી વનસ્પતિ, એને એ સ્વામી લખે છે કે દમયંતી અને નરના અંગની અંદર એ વનસ્પતિએ કરીને, એવી બધી જે જંગલી વનસ્પતિ એને કરીને એના શરીર સૂજી જાય છે, પણ કોઈ રીતે પોતાના ધર્મમાંથી બંને જણ ડકતા નથી. પશુ પંખી પરસ્પર કરે શબ્દ બુંડા ભયંકાર, સયા ન જાય તે શ્રવણે એવા થાય વનમાં ઉચ્ચાર. નિશામાંહી નિશાચર ફરે હરે પશુ પંખીના પ્રાણ, એવા વનમાં દંપતી અતિ નિશંક ફરે નિર્વાણ. પશુ પંખી બધાય ભયંકર શબ્દો કરે છે, જે સાંભળવાથી કાનની અંદર એ શબ્દ જતા જ જીવને ભય ઉત્પન્ન થઈ જાય એવા અવાજો થાય છે. રાત્રિની અંદર નિશાચરો ફરે છે, રાત્રે રાક્ષસ ભૂત પ્રેતાદિક જે નિશાચરો છે એ ફરે છે, એ જોઈને પણ દંપતિ હિંમત નથી હારી જતા, નિશંક થઈને જંગલમાં ચાલ્યા જાય છે. ખાન પાન ખોડે નવ મળે, મળે હિંસક જન હંમેશ, તોય સંભારે નહીં સુખ રાજ્યનું હૈયા માઈ લવલેશ. ખાનપાન ગોતે તો મળે નહીં, અને હિંસક જન હામાં મળે તોય પણ કોઈ દિવસ પોતાની રાજ્ય સમૃદ્ધિને સંભાળતા નથી. નહીં તો શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું, કોઈક મોટો રાજા હોય ને મેવા મીઠાઈ ખાધા હોય ને પછી એને પીપળની ટેટી બાફીને ખાવાની આવે તો પૂર્વેના જે સુખ છે એ સાંભળે, પણ આ લોકોએ જે છોડી દીધું, ત્યાગ કરી દીધો, બસ હવે આપણા પ્રારંભમાં ભગવાને આ જ લખ્યું છે, એટલી સમજણ હતી, એટલી સમજણ હતી. એક વખત જેનો જેને ત્યાગ કર્યો છે એને એ વસ્તુ પછી ફરીથી ભોગવવા સાંભળવી ના જોઈએ, એવું આમાંથી દમયંતીના નળ પાસેથી શીખવાનું છે. ત્યાગીએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે, ગ્રહસ્થ આશ્રમનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે, લોક વૈભવનો ત્યાગ કર્યો છે, પછી અહીંયા આગળ થોડું ઘણું કંઈક લાગે, મનનું ધાર્યું ના થાય ને ઓલું બધું યાદ આવે, અને એ બાજુ પછી થાય કે ઓ લાડે કોળે ને તો થાત, અહીં શું છે, અહીં તો હારા ગોદા જ ખાવાના છે. જે ઉઠે હવારના હવારથી હા સુધીની અંદર આપણને લહોટી નાખે છે, અહીં તો એના કરતાં તો ન્યા આપણી કિંમત હારી હોત. બોલો એ પછી શું કરે? અંતે કરે અનર્થ જી, ગઈકાલ કીર્તન હતું ને, ત્યાગ ન ટકે એવું થાય એમ. ગ્રહસ્થ આશ્રમમાં હોય, ભગવાનના ભગત થવું છે, કંઠી પહેરી દીધી, પૂજા લઈ લીધી, અરે આ છેલ્લો જન્મ કરવો છે, આ જન્મે ભૂગી જવું છે, ભાઈ પાંચ જણા કેલા બહુ ભગત થઈ ગયો હમણાં તો, હા હવે તો અમારી ભેગા ખાય નહીં તું તો, હા હવે તો સામુય નહીં જોયે અમારી, બહુ મોટો ભાઈ તું તો. આમ તેમ બે ચાર મહિના વાગે અને કોઈક જગ્યાએ કે આ તો કાંઈ નાતમાં ભળતાય નથી ને ખાતાય નથી ને ભેગા આમ છે તેમ છે, ત્યારે કે સારું, ત્યારે પહેલાં તો ભેગા ફરતા હતા આપણે મિત્રો આરે ને બધું હતું, આ બધું ક્યાં પકડી લીધું માળા ને બધું મૂકો. અંતે થાય અનર્થજી, બે બાજુ થાય, બે બાજુ. પણ સ્વામી એમ સમજાવવા માંગે છે
કે ગમે એવી પરિસ્થિતિ થઈ જાય પણ જે રસ્તો આપણે લીધો છે ને એ રસ્તા સિવાય બીજો સંકલ્પ જ ના હોય, બીજો સંકલ્પ જ ના હોય. હવે તો બસ કટકા થાય તો જે જગ્યાએ મહારાજે મને રાખ્યો છે એ પગથિયા ઉપર જ મારા ટુકડા થાય, બાકી આનાથી હેઠું ઉતરવું એ વાત બને જ નહીં. આટલી દ્રઢતા ભગવાનના ભક્તને જોઈએ, આટલી દ્રઢતા જોઈએ. બાકી તો સત્સંગની અંદર આવે પેલું પછી કે ભગત બરાબર માનસી પૂજામાં રોતા હતા અને પૂછ્યું ભગત બહુ હેતથી માનસી કરો છો હા ભગવાનની. અરે કાંઈ માનસીનું રડતો નથી, બબલો ને બબલાની માં સાંભળે છે કે આંખ બંધ કરું ને એ સાંભળે છે. માનસી પૂજામાં કાંઈ મૂર્તિ જોઈને નથી રડવું આવતું, સાંભળે છે મને એવું થયું. એમ બધું એમ થાય, અહીંયા આગળ બરાબર સદગુરુ કોઈ હોય ને ઘસકાયા હોય, હાંસામાં લીધા હોય બરાબર સ્વભાવ ટાળવા, પછી કે મારે તો હવે ખાવું પીવું જ નથી એમ, તો કોકને લાગે તપ કરવા લાગે, માસોપવાસ કરવાના છે. માસોપવાસ કાંઈ હોય નહીં, બે દીમાં ખબર પડે કે ભાઈ આ તો ફરાર થઈ ગયા છે, ફરાર થઈ ગયા. ફરાર કરતા કરતા ફરાડ જ કરતા હતા કેટલાક, બોલો, એકલું ફરાડ કરતા હતા ને તોય ફરાર થઈ ગયા, એવું છે. એટલે સ્વામી અહીંયા આગળ લખે છે કે જેમ આ લોકોને રાજસુખ સંપત્તિ સાંભળતી નથી એવી રીતે સત્સંગની અંદર થયેલો ત્યાગીને ગ્રહી એને જે પોતે જે જગ્યાએ આપણે બધા મુમુક્ષુ ભગવાનના ભક્તો ભગવાનને વાલા થવા ચાલીએ છે, ત્યારે હવે પાછળ જે વિષયના ભોગ ભોગવ્યા હોય, પાછળ જે જગત સંબંધી આનંદ ખોટી પ્રકારનો લીધો હોય, જે શોકને કરવાવાળો છે, જે ખરેખર છે શોકને આપણે આનંદ માની બેઠેલા હોઈએ, એ વાતને કદાપી હવે યાદ કરવી નહીં. હવે તો બસ અહીં બેઠો છું ત્યાંથી આગળનું શું એ વિચારમાં મંડ્યા રહેવું. એમ આ લોકો ક્યારેય સુખ સંપત્તિ પોતાના રાજ્યને સંભાળતા નથી, ક્યારેય એવું ભૂલથી બોલતા નથી કે આપણે કેટલું સુખ હતું અને ક્યાં દુઃખ માગી લીધું, આવું કાંઈ બોલતા નથી. દમયંતી એક પણ વખત પોતાના પતિને કહેતી નથી તમે જુગાર શા માટે રમ્યા, મેં ના પાડી હતીને. ઘણીક વખત ઘણા તો અત્યારે પતિવ્રતા હોય ખરા પણ રોજ માથું ખાઈ જાય, ઓલાથી ભૂલ થઈ ગઈ, હવે શું, હવે એની ભેગા ભળીને હવે એની ભૂલને સુધારો, અથવા પત્નીથી કોઈ ભૂલ થઈ ગઈ તો પતિએ હવે ભેગા થઈને બે જણાએ ભૂલને સુધારીને બે પોતાના માથે લઈ લો. તમે બે એક જ અંગ છો, છો જુદા એક જ અંગ છો, પણ થાય શું, પત્ની રહેતો ભેગી જ, પતિને છોડીને જાય ને એને ખબર છે કે આ મફતનો આવો કોઈ મળવાનો નથી, પણ રોજ ઉઠીને સવારથી હાં સુધી ઓલાને ટોર્ચરિંગ કરે, આવો ધંધો જ કરવા કર્યો, આવો ધંધો જ. પેલો કે ભાઈ હવે થઈ ગયો, હવે ફરી નહીં કરું, આ વખતે થઈ ગયું, શેરબજારમાં રોકાણ કર્યું, હવે મને ખબર પડી ગઈ છે કે આ ના જ કરાય, પણ કર્યું જ શા માટે, હવે નથી કરવાનું કહી દીધું, હવે નથી કરવાનું, સારું હવે ફરી થવું ના જોઈએ, ના નહીં થાય ને તો બીજે દિવસે સવારમાં પેલું આ કર્યું એટલે જ આ બધો પ્રોબ્લેમ થયો ને. અરે ભાઈ પણ અઠવાડિયું થયું, 10 દી થયા, મહિનો થયો, 2 મહિના થયા, હું ઢોર નથી કે આ જાનવર નથી, મનુષ્ય છે એને ખબર છે. એમ કોઈ પત્નીથી કોઈ ભૂલ થઈ ગઈ, પછી પેલો રોજ ઉઠીને એક વખત કીધું, 2 વખત બસ પતી ગયું. પછી વારે વારે ભૂલ કરે તો બરાબર છે, પણ કોઈની 1-2 વખત ભૂલ થઈ જાય જીવનમાં, પીતા શીખવું અને ભૂલતા શીખવું, છોડતા શીખવું. દમયંતી પાસેથી એ શીખવા જેવું છે, પોતાના પતિને એક પણ, અને હંમેશા કોઈ વ્યક્તિ જ્યારે નિરાશ થઈ ગયો, નાસીપાત થયો હોય ને ત્યારે એની ઉપર કોઈ ગાન કડક શબ્દનો પ્રહાર ન કરાય, ત્યારે તો એને મલમે યુક્ત શબ્દ કહેવાય કે હશે. કોઈ એક તો 10માં નપાસ થયો હોય છોકરો, અને પછી પેલો ઉધડો લે, તારી પાછળ કેટલા રૂપિયા બગાડ્યા, આમ કર્યું ને તેમ કર્યું ને તે આ કર્યું તે કર્યું, પેલો સીધો મહીસાગરનો કાંઠો ગોતે, પુલ જ ગોતે, પુલ પરથી હેઠો જો. પણ જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય ને જીવનમાં, ત્યારે એને વધારે હૂંફ અને પ્રેમની જરૂર હોય છે,
જ્યારે કોઈ વ્યક્તિ ભાંગી જતો હોય ને ત્યારે એને હૂંફ અને પ્રેમની જરૂર છે, ડારાની જરૂર નથી હોતી. ડારો દેવાનો ટાઈમ પરીક્ષા પહેલાંનો હતો, તે ગયો. હવે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને પછી પ્રેમ આપવાનો સમય આવ્યો. હવે એને હાચવવો પડે, નહીં તો મરી જાય કોઈ. કેટલા બધા છોકરાઓ સુસાઇડ કરે છે, શું કરવા કરે, જાજા ભાગના એવા, કારણ કે આ વાઘ સિંહો જ ઘરમાં બેઠા હોય. બરાબર છે, એને રૂપિયા ખર્ચ્યા હોય, મા બાપને બળતરા થાય અને આ સ્કૂટી લઈને ગમીને ફરી જ ખાધું હોય, આને પછી થાય શું, રિઝલ્ટ આવે નહીં, અથવા એનું માઇન્ડ ના હોય, આને ડૉક્ટર કરવો હોય, આ કમ્પાઉન્ડરને લાયક હોય, કંડક્ટર થાય એવો હોય, અને આને ટર લગાડીને ડૉક્ટર કરવો હોય, ભાઈ ટર લાગશે, કંડક્ટર કરી દો, લાયકાત એની કંડક્ટરની છે. ઘણી વખત છોકરાની કાંઈ લાયકાત હોય નહીં, મા બાપને અરખ હોય કે મારે આને છે ને હાર્ટનો સર્જન કરવો છે, પણ એ હાર્ટનો નથી થાય એવો, એ હાર્ટનો થાય એવો નથી, એ ડૉક્ટરને કાતરને કાતર એકલું જ આપી શકે એવો કમ્પાઉન્ડર થાય એવો છે. તો પછી એની પાસે એટલી જ આશા રખાય, એની પાસે વધુ આશા રાખવી એ મા બાપની ભૂલ છે. એવું અત્યારે તો યુગ ઘણો બદલાઈ ગયો છે, તો હજુ દેશની અંદર થાય, આ દેશમાં તો એ પ્રોબ્લેમ જ નથી. અહીં તો તમને પૂછે નહીં કઈ લાઈન લેવી છે, એ જ નક્કી કરે કે આ લેવાની છે, તમારે અપાય તો આપજો, નહીં તો લોન લઈ લઈશું. બોલો, એવું છે. પણ વાત એમ છે, કોઈ પણ વ્યક્તિ જીવનમાં જ્યારે કંઈક ભૂલથી ભાંગી ગયો હોય ત્યારે એને વિશેષ ભાંગવાનો પ્રયત્ન સમાજે, પરિવારે, વ્યક્તિએ કે સત્સંગે ન કરવો જોઈએ. એને ચાન્સ આપવો જોઈએ, એ ઊભો થવો જોઈએ. એને એમ કહેવાય કશી ભૂલ નથી થઈ, ચિંતા શા માટે કરો છો, કાંઈ નથી થયું, હવે તમે શું કરવા વિચારો છો, એટલું બધું કશું જ નથી એમાં, શું એ તો બધું થયા કરે, એ તો થાય. હું જ્યારે નાનો હતો ત્યારે મારે એમ થતું હતું, હવે કશું નહીં, પછી તડી જાય. આમ કરીને એને હિંમત આપવી પડે. પણ ત્યારે એને એમ કે લે તું તો હાવ આવો જ છો. સ્વામીએ કેટલું સરસ કીધું, સ્વામી કે કોઈ મોટા પુરુષ હોય, મોટા સાધુ, એ નાનાને હિંમત દેવા શું, કે મને એકવાર આંખે છેતર્યો હતો, મને એકવાર જીભે છેતર્યો હતો, હું તારા જેવો સાધક હતો ને ત્યારે મને જીભે છેતર્યો હતો. બોલો, આમ હિંમત દેવા કેવું, આવું કીધું એમ ના કેવું, તારે લબાડ છો એમ ના કેવું, એવું ના કે બોલો તૂટી જાય. એક તો એને એને થોડા જન્મની સાધના હોય, એ માંડ માંડ હાલતો હોય એક તો, અને એની અંદર એ સીધું જ તમે સીધો પેલો કુહાડો વાગે એમ તો લબાડ છો, તો પેલો લબાડ ના હોય તોય થઈ જાય. પણ એને એમ કેવું, ભાઈ મને એવું થતું હતું, ભાઈ ધીરે 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 મેં આવો આવો અભ્યાસ કર્યો ને તો અત્યારે બહુ સરસ થઈ ગયું, તમે કરશો તો એવું થઈ જશે, એમ હિંમત દેવી. આ બધું ભગવાનને, ભગવાનના મોટા પુરુષોને, મોટા ભક્તોને આવડે. બાકી છે ને જે સામાન્ય કક્ષાનો હોય ને એને તો ફરસું જ આંખતા આવડે. પરશુરામનું ફરસું જીભ ઉપર મૂક્યું હોય ને તો આડેધડ જવા દે, કેટલાયની જાન લઈ લે, કેટલાના હૃદય વીંધી નાખે. ગનાને તો બોલવાનું કોઈ ભાન જ નહીં, ગમે તે ભાષામાં, ગમે તે જગ્યાએ, ગમે એમ બોલી નાખે. એને કોઈ ભય નહીં, એને કોઈ બીક ના હોય, એટલી ખતરનાક. આપણને લાગે પરશુરામ તો એક જ થયા, પણ ફરસું મૂકીને ગયા હશે ને તે આ બધાની જીભો પર મૂકી દીધું હશે. એવા મા બાપ ન થવું, એવા દીકરા દીકરી ન થવું, એવા સાસુ સસરા ન થવું સમાજની અંદર, એવા કોઈના કાકા મામા હોય ફુવાદી કાંઈ ના થવું, એવા કોઈના મિત્ર ના થવું ફરસુંવાળી જીભવાળા, અને ફરસુંવાળી જીભવાળા સત્સંગી ના થવું, સાધુ ના થવું. કોઈક જ્યારે તૂટ્યો હોય ત્યારે એને સહારો બનીને હું ફાંપી શકીએ ને, એટલી શક્તિ જો ના કેળવી શકીએ ને તો મૌન રાખીએ. હારામ હારો ઉપાય કયો છે, આપણને ખબર હોય કે મારી જીભ ફરસું જેવી છે તો મૌન રાખવાનું, મ્યાન કરતો ફરસું ને બોલવું નહીં, બસ એટલું કરે તોય ઘણું છે, બોલે ના ને તોય ઘણું છે, ભલે રિએક્શન અંદરનું અંદર રહ્યું. ગણાની જીભ ઉપર તો જાને ફરસું મૂકી હોય, પ્રેમ નામની વસ્તુનો હોય, કોઈ તૂટી ગયું હોય તો તોડી નાખે, ઓલો મરી જ જાય, એવા સમાજમાં બહુ છે. સત્સંગની અંદર રહેલા તમામ આપણે બધાય આપણા સ્વભાવને સુધારીએ, કાં મૌન રહીએ, કાં કોક તૂટેલાને બળ આપી શકીએ, આટલી તાકાતવાળા થઈએ, આટલી સહનશક્તિવાળા થઈએ, નહીં તો મૌન રહીને ભજન કરીએ તો ઘણું છે. જેમ જેમ પડે વિપત્તિ વળી, કોઈકથી સત્સંગમાં ભૂલ થઈ ગઈ, બરાબર છે, કંઈક ભૂલ થઈ ગઈ અણહમજનમાં, કંઈક બોલી ગયો કોઈકને, કંઈક થઈ ગયું, હવે એને ફરી એક્સેપ્ટ જ નહીં કરવાનું સત્સંગમાં. એને સત્સંગની અંદર આવે તો એને એકદમ, એને એકદમ શરમ આવે, નીચું જોવું પડે એવી જ રીતે જો બધા વર્તે
તો એ વ્યક્તિ ક્યારેય ઊંચો ના થઈ શકે, પણ બધા એને આદર આપે અને એને એવું ફિલિંગ જ ના થવા દે કે મારાથી ભૂલ થઈ હતી, એવું ફિલિંગ જ ના થવા દે, તો પેલો ચડી જાય, પેલો ચડી જાય, પડે નહીં. પણ જે હોય એની બાજુ આમ કતરાઈને જોવે, અને જે હોય જો આવી ગયા છે, હવે પાછા જો આવ્યા છે, હવે જો હવે હું ભલેવાડ લાવે છે જો, ઓલો તૂટીને ભૂકો થઈ જાય, સત્સંગમાં ચડે નહીં. ને એ પાપ કોને લાગે? એ બધા કુહાડા છે આપને લાગે, ભલે ગમે એટલી માળા કરતા હોય ને, ભજન કરતા હોય ને, તપ કરતા હોય ને, સેવા કરતા હોય ને, તોય પણ એને લાગે. કોકથી ભૂલ તો થાય, મનુષ્યનું શરીર છે, પૃથ્વી લોક છે, ભૂલ થઈ જાય, બોલાઈ જાય, ચલાઈ જાય, કાંઈ ને કાંઈ થઈ જ જાય. પણ એમાંથી એને કેવી રીતે ઉગારી લેવો, એ કામ જેને આવડે એનું નામ જ ભગત છે, એનું નામ જ સત્સંગ છે, એનું નામ જ આધ્યાત્મિકતા છે. બાકી ગમે એટલા ઉપરના સાત સજેલા હોય ને, તપના ને માળાના ને આન તેન બધાય, એ બધું કોઈ શ્રીજી મહારાજની નજરમાં જ નથી. મહારાજ કે સમજણ તો આવી નહીં, તારી માળા સમજણ વિનાની, તપ સમજણ વિનાનું, સેવા સમજણ વિનાની, શ્રદ્ધા સમજણ વિનાની, હું જોઈને તું અભિમાન ધરે છે કે હું શ્રેષ્ઠ છું. શ્રેષ્ઠ એ છે કે કોઈ બીજો જે નીચો છે એને ઊંચો કરવાના પ્રયત્નની અંદર પોતે હમાઈ જાય, ઓલાની જાણે ખબર જ નથી કશી એમ રહેતો, એ શ્રેષ્ઠ છે. એવું છે, ઉપરનો આટાટોપ એકી શ્રીજી મહારાજની નજરમાં નથી, હમજન જે છે ને, હમજન એ શ્રીજી મહારાજની નજરમાં છે. ઘણા એટલા સરસ પ્રેમથી સંભાળી લે, ઘણા કોકને તોડી નાખે. આવા તો આપણે સત્સંગમાં પોતપોતાના સ્વભાવને હવ હવ અંતરમાં ઉતરી જોજો, એટલે ખબર પડી જશે કે આપણે કેટલા ભગત છીએ. આપણે કોકને ક્યારેય સત્સંગમાંથી પાછા પાડવાની, તોડી નાખવાની, કોઈની નિંદા કરવાની મહેનત કરીએ છે? આપણી સાથે જ રોજ છે, આપણા જ મહારાજના, આપણા જ સદગુરુના, આપણા જ કોકના છે ને, એને કંઈક તોડી નાખવા મહેનત કરીએ છે આપણે? પ્રયત્ન આપણાથી થાય છે અંતરમાં? હવ હવ વિચારશો, ખબર પડશે કોઈકથી ભૂલ થઈ ગઈ, છતાં પણ આપણે એને વાગોડી વાગોડીને હાવ તૂટી જાય એવું કંઈક કર્યું છે જીવનમાં? કરીએ છે તો વર્તમાન કાળ હોય તો પાછા વળી જઈએ અને રસ્તાને ભૂલી જઈએ. જેમ જેમ પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન, એમ વનમાય વિચરે રાત દિન રાની ને રાજન. એવા વનમાં ઋષિ રહે જેને અન્નનો નહીં આહાર, જોઈ રાજા એવા ઋષિને ત્યાંથી ચાલી નિસરે તે વાર. ઋષિ મુનિઓ દેખાય જેને અન્નનો આહાર નથી, જે ઋષિ મુનિઓ આ મોર્યો ને રાજગ્રહ ને બધું છે ને, એ બધું ખેડ વિના થતી જ વસ્તુઓ છે. એટલે એને આપણે એકાદશી દિવસે ફરાળમાં વાપરે, ખેડ ના કરવી પડે, આમ નાખી તો ઉગી જાય, એટલે એમાં હિંસા નથી થતી. એ ઋષિ મુનિઓ ઋષિ અન્ન જ ખાતા અને બીજું કોઈ અન્ન ખાતા નહીં, એ ઋષિ ભોજન કરતા. એ રાજા જોવે પોતે ભૂખ્યા તરસ્યા છે, પણ પાછા ત્યાંથી ચાલી નિસરે. કેમ? તો કે ઋષિઓ જો મને જોશે તો પાછા મને આપશે એમના ભાગનું, મારે મારે લીધે કોઈને દુઃખી નથી કરવા. આ તો વરી ઓર ઊંચી સમજણ. કોઈ દુઃખી થયેલો છે એને વધારે દુઃખી ના કરવો, એ સમજણ. અને હું દુઃખી છું પણ મારે લીધે બીજો દુઃખી ન થાય, એ એનાથી ઊંચી સમજણ આ ગ્રંથ આપે છે આપણને, કે હું તો દુઃખીઓ છું જ. હવે ઘણા કહેવાય ડૂબતા હોય, ઉછીના પૈસા કોક પાસે ગોતે, તે દહને તો ડૂબાડી જ દીધા હોય ઉછીના લઈને, સમજ્યા? અને રોજ ઉછીના ગોતવા નીકળે, બદલ્યા જ કરે પાટલી, અહીંથી ઉછીના લીધા, હવે ઓલાને વાયદો કર્યો છ મહિનો તેને દેવા અહીંથી લે, અહીંથી લીધા, હવે આને દેવા પાછો બીજેથી લે, એમ કરતા 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 10-12 જણા પાસેથી ઉછીના લે, અને છેવટે કોક એવો નવો ગોતે ને, તે બધા પેલા 12 તો ડૂબ્યા જ હોય, ઓલાને ડૂબાડે ને એ ડૂબે, એમના વિચારે કે મેં 10 ડૂબાડી દીધા છે, હવે ભાઈ અટકી જાઉં નહીં તો મારી હાથે જેટલા આવશે ને બધા ડૂબશે. એવું એ સજ્જનનું કામ નથી, એ દુર્જનનું કામ છે. અને સજ્જન શું વિચારે? હું દુઃખી છું પણ મારે લીધે કોઈ બીજા દુઃખી થાય એવું મારે કરવું નથી. આ સાધુની સમજણ છે, હરિભક્તની સમજણ છે, સજ્જનની સમજણ છે.
નળ રાજા વિચારે છે કે આ ઋષિઓ છે એને જોઈને ત્યાંથી પાછા ચાલી નીકળે, ત્યાં રે નહીં. એમ દિન કઈ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર. હવે આ નળ રાજામાં હજુ પેસેલો કોણ છે? કળિયુગ છે. એટલે નળ રાજાને અંદર કળિયુગ છે ને, એટલે એને શું વિચાર્યું, એક દિવસ બેઠા બેઠા એ એકલા બેઠા હતા અને એને વિચાર્યું કે આ બધું જેટલું મારી ઉપર દુઃખ આવ્યું છે ને, આ દુઃખ આવવાનું કારણ કોણ છે? રાની ખાની સર્વે દુઃખની, માટે તજી દઉં નિરધાર. આ બધું દુઃખ આવવાનું કારણ આ દમયંતી છે. બોલો, દમયંતી ઉપર દુઃખ આને લઈને આવ્યું તું? કેવી વિપરીત ભાવના જો. નળના, નળે કળિયુગનો પ્રવેશ નળમાં થયો છે અને નળને લઈને દમયંતીને દુઃખ આવ્યું છે. એની જગ્યાએ આની એમ વિચાર્યું કે દમયંતીને લઈને મને દુઃખ આવ્યું છે, આનું નામ જ કળિયુગ. પોતાનો દોષ દેખાય નહીં અને બીજાના દોષ દર્શન થાય એનું નામ કળિયુગ. પોતાના અવગુણ બાજુ દ્રષ્ટિ નહીં, બીજાના અવગુણ બાજુ દ્રષ્ટિ એનું નામ કળિયુગ. પોતાની ભૂલને સ્વીકારવી નહીં, બીજાના માથે મૂકી દેવી એનું નામ કળિયુગ. પોતે સાહુકાર રહેવું ને બીજાને ચોર બતાવી દેવો એનું નામ કળિયુગ. પોતે હોશિયાર રહેવું ને કોકને ડફોર કરી દેવો એનું નામ કળિયુગ. પોતે સત્ય અને નિષ્ઠાવાળા દેખાડવું ને બીજાને અસત્યવાળો દેખાડવું આનું નામ કળિયુગ. બોલો, પોતે ડાયાને સાના દેખાડવું ને બીજાને ગાંડો ને ઘેલો દેખાડવો એનું નામ કળિયુગ. આવા કળિયુગના પ્રવાહો આપણા હૃદયમાં કેટલા છે એનો અભ્યાસ અને નકશો હવ હવ પોતપોતાના અંતરમાં હું મારા ને તમે તમારા કરજો. કરવામાં બહુ મજા આવશે. બીજાનું નિરીક્ષણ કરતાં પોતાનું નિરીક્ષણ કરીએ ને, એમાં જે મજા આવે એવી મજા ક્યાંય છે જ નહીં ભાઈ. આ મહારાજે કીધું, આ તો થોડી ઘણી ઉપાધિ, આ ઉપદેશ અમારે રોટલા ખાવાના ને સત્સંગના તે કરવું પડે, નહીં તો જે પોતાનો શણગાર કરવાની અંદર જે મજા છે ને, એ બીજાને શણગાર કરવામાં મજા ના આવે. અરીસા સામે જાતે ઊભા રહો, નામ તમે પોતાનો શણગાર કરો કેવો સરસ લાગે, એમ અંતરદૃષ્ટિરૂપ અરીસાની અંદર પોતાના સ્વરૂપને જોઈ અને જે જગ્યાએ જેટલો પાવડર ઘટે છે, જ્યાં જેટલી ક્રીમ ઘટે છે, જ્યાં ડાઘા પડેલા છે ને ડાઘ કાઢવાની ક્રીમો લગાડી લગાડીને એ અરીસાની અંદર મોઢું જોયા કરો. મોઢું જોવાની જરૂર જ છે, પણ બહારનું નહીં, અંદરનું મોઢું અને અંતરદૃષ્ટિરૂપ અરીસો, એ અરીસાની અંદર પોતાનું મોઢું જોઈ અને મોઢાને સુધારવાનું જ છે, આખા શરીરને સુધારવાનું છે. આંતરિક જે આત્મા છે એને સુધારવાનું છે, એની અંદર જે ભાવ બીજા પડ્યા છે એને સુધારવાના છે. આને લાગ્યું કે આ રાણી જ દુઃખનું કારણ છે, આને છોડી દો. કેવી વિપરીત મતી થાય બોલો. કોને લઈને કોને દુઃખ અને કોણ કોને સમજે છે. એટલે ભલા તું હરખું લઘુ શંકા કરીને પગ ધોવાનું ભૂલી ગયો, એની અંદર કળિયુગ તારામાં પ્રવેશી ગયો, ઓલીનો હું વાંક છે. પણ કળિયુગ પેઠેલો છે ને એટલે આવી વિપરીત ભાવના થઈ જાય. પછી અર્ધુ અંબર લઈ અર્ધ રાતે ચાલી નિસર્યા નળવળી નરેશ. પછી એને શું કર્યું કે જે કાપડમાં બે જણા વિટાયેલા રહેતા હતા ને એમાં અડધું કરી નાખ્યું, જુદો પડી ગયો. હવે ઓલી એના બાપાને ઘેર ના ગઈ, ના કોઈ ઋષિના આશ્રમમાં ગઈ, પતિવ્રતા. એને એમ કે મારો પતિ દુઃખી થઈને હું રાજમહેલમાં રહું કેમ હાલે. આટલી પતિવ્રતા ને આટલી વફાદાર સ્ત્રી, એને જો પેલામાં કળિયુગે પ્રવેશ કર્યો તો આટલું સુપાત્ર હતું એને પણ લાત મારી નીકળી ગયો. જીવનમાં ઘણી વખત સારા વ્યક્તિઓ જ્યારે આપણામાં કળિયુગ પ્રવેશ થાય છે ત્યારે હિતેચ્છુ વ્યક્તિ આપણને દુશ્મન દેખાય છે. જ્યારે આપણામાં કળિયુગનો પ્રવેશ થાય છે ત્યારે આપણું સારું કરવાવાળો, આપણું ભૂંડું કરવાવાળો દેખાય છે. જે આપણને ખરેખર સહાયરૂપ ને પૂરક થવાવાળો છે એ આપણો હરીફ અને આપણો નાશ કરવાવાળો દેખાય. જે આપણો તારવાવાળો છે એ આપણા નાશ કરવાવાળો આપણને દેખાય છે.
જે આપણને ઊંચે લઈ જવા વાળો છે એ આપણને દાટી દેવા વાળો લાગે છે. આપણા હજારો અનુભવ થયા હોય કે આ વ્યક્તિએ મારું હિત જ કર્યું છે, આ વ્યક્તિએ મારું અહિત કર્યું નથી, આ વ્યક્તિએ ક્યારેય પણ મને કોઈ રીતે હું પાછો પડું એવું ક્યાંય પણ કર્યું નથી, ઉપરથી પૂરક થયો છે, છતાં પણ એ વ્યક્તિ આપણને દુશ્મન લાગે છે, એવું થઈ જાય છે. એ કળિયુગનો પ્રવેશ છે, કળિયુગનો પ્રવેશ. અને એવો કળિયુગનો પ્રવેશ જ્યારે થાય ત્યારે નળ રાજા જેવી દશા થાય 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 જ. દમયંતીને છોડીને નળ રાજા ચાલ્યા. પછી અડધું અંબર લઈ અડધ રાતે ચાલી નિસર્યા નળવરી નરેશ. નિષ્કુળા આનંદ કહે દમયંતી પામી પૂરન કલેશ. દમયંતી આવી એકલા રહ્યા. કડું 44. દમયંતી પોકાર કહે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વણજી. હું પતિવ્રતા મારું અબડાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતન જી. દમયંતી તો સાચી પતિવ્રતા છે. સવારમાં જ્યારે જાગી છે ને જોવે છે કે મારા પતિ નથી, અને એની અંદર પણ કપડું ફાટેલું જોયું એટલે એને ફાડ પડી કે ઓહો, મારા પતિ મને છોડીને જતા રહ્યા. એક સતી નારી છે, પોકારે છે તમે મને છોડીને ક્યાં જતા રહ્યા, મને આ વનની અંદર મૂકીને ક્યાં ગયા, મારું અબડાનું તન છે, મારું અબડાનું શરીર છે, હું પતિવ્રતા છું, હવે મારું કોણ જતન કરશે, કોઈ પરપુરુષ મને ઉપાડી લેશે તો મારું પતિવ્રતા પણ ભંગ કરાવશે. દમયંતીની ભાવના જો, દમયંતીની ધીરજ જો, દમયંતીને પોતાના પતિ પ્રત્યેનો અનુરાગ જો, અને નળ રાજાના વિચાર જો. નળનું માઇન્ડ જો અને દમયંતીનું માઇન્ડ જો. આપણે થવાનું છે દમયંતી જેવા, આ નળ રાજા જેવા નહીં, દમયંતી જેવા થવાનું છે. નળની અંદર તો કળિયુગે પ્રવેશ કર્યો છે, પછી નીકળી જાય ત્યારે એના જેવા વાંધો નહીં, પણ અત્યારે એનું પાત્ર આપણા માટે ગ્રાહ્ય નથી, પણ દમયંતીનું પાત્ર ગ્રાહ્ય છે કે એને કેવી ટેક. એમ ભગવાન પ્રત્યે જેને આવી પતિવ્રતાની ટેક હોય ને, આમાંથી એ ગ્રહણ કરવાનું છે કે ભગવાન પ્રત્યેની પતિવ્રતાની ટેક આવી હોય, ભગવાન પ્રત્યે ક્યારેય ધોખો કરે જ નહીં. ભગવાન આમ કેમ ને આમ કેમ, જેમ કરે એમ બરાબર, એમ જે રહે ને એને સાચું આમાંથી ગ્રહણ કર્યું કહેવાય, ધીરજ રાખવી. બાકી એમ થાય ભગવાને જતા રહ્યાશું, હામું જોતા જ નથી. ભાઈ જોઉં જ છું, ભગવાન કે જોઉં જ છું, તારી હામું જ જોઉં, ટાઈમની વેઇટ કરું છું. મારે જે સમયે જેટલું દેવું છે સમય દઈ દઈશ, બાકી તું ગમે એટલા ધમ પછાડા કરીશ તો એ થવાનું નથી. તારું પાંદડું 2025માં ફરવાનું છે, ત્યાં સુધી તું 18 થી 25 સુધી મથ્યા જ કરને, ધૂળ સિવાય કંઈ હાથમાં આવે તો કહેજે. અને 2025માં સીધા સોનાના બિસ્કિટ, સીધા સોનાના બિસ્કિટ આકાશમાંથી પડ્યા જ કરશે. હા, ખવાય નહીં તારથી, પણ પડ્યા કરશે. 2025ની વાટ કર, બાકી તો તું ગમે એટલું બિસ્કિટ લાવીશ તો ધૂળ થઈ જશે, કારણ કે અત્યારે મારે તને દેવાનો નથી. એમ ભગવાન સમયની વેઇટ કરે છે, એને જે દેવાનું હોય દે જ છે, પણ સમયની વાટ જોવે. જીવને ધીરજ રહે નહીં, આજને આજને હમણાં હમણાં જ બધું થઈ જાય, નથી થતું ભાઈ. સત્સંગમાં કોઈ આવીને તરત ગોપાળન મુકતા નથી થતા, પર્વતભાઈ દાદા ખાચર નથી થતા, લાડુબા જીવબા નથી થતા, અને કંઈ આ લોકનું જોઈએ તોય તરત નથી મળતું, પરલોકનુંય નથી મળતું અને આ લોકનુંય નથી મળતું. કોઈને એમ થાય આઈને તરત અનાદિ મુક્ત થઈ જવું, થવાતું હશે? જેને થયા એને પૂછો તો ખરા, ક્યારે થયા પૂછો. અલા ભાઈ, ધ્રુવને 5 વર્ષમાં મળી ગયા, તમે તો 50 વર્ષથી કરીએ, તોય કેમ ને? ધ્રુવને પૂછો તો ખરા, 5 થયા હતા, કેટલા થયા હતા એના હાડકાનો ઢગલો જોયાઓ, ધ્રુવને કેટલા હાડકાના ઢગલા થઈ ગયા. આ તો કે ધ્રુવને 5 વર્ષમાં મળ્યા તો મને કેમ 50 વર્ષે ના મળે, મારે મીંડું ચડી ગયું. અરે ભાઈ, ધ્રુવને બીજા 10 મીંડા ચડેલા છે ત્યારે ધ્રુવને મળ્યા છે, એનો આત્મા થોડો 5 વર્ષનો છે.
એમ જો વિચારે તો વાંધો ના આવે. જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું સિરિતમાં. હે દૈવ દીધું દુઃખ તે સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં. અરે પ્રભુ, તમે દુઃખ તો દીધું પણ એક હારે આટલું બધું? દમયંતી કહે છે, પ્રભુ મને બીજી કાંઈ ચિંતા નથી, મને દુઃખ મોટામાં મોટું એ છે કે મને મારા પતિ એકલા મૂકીને ગયા છે. મારું શીલ વ્રત, મારું પતિવ્રતાપણું, એનું રક્ષણ હું એકલી અબળા આવા જંગલમાં કેવી રીતે કરી શકીશ? એને ભય એવો નથી કે હું એકલી ટળી જઈશ, પણ એને પોતાનું પતિવ્રતાપણું જતું રહે એનો ભય છે. મરી જવું તો વાંધો નહીં, પણ પતિવ્રતાપણું જાય તો એ તો મારી માટે નુકસાન, કારણ કે સ્ત્રીનું શરીર છે. રડે છે દમયંતી, પોકે પોકે રડે છે. રડી લડથડી પડી ગઈ, શુદ્ધ ન રહી શરીરની. નડવી ઓગે નારને, નઈને નદી ચાલી નીરની. એટલે બધું રડે છે. લખે છે કે નદી જાને આંસુઓની નદી વહેતી હોય એટલું બધું દમયંતી નળ રાજાને પોકારી 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 લડથડી પૃથ્વી પર પડી પડીને પોકારે છે. પછી પડતી આખડતી વળી ચાલી એકાએક વનમાં. લાગ્યા કાંટા કાકરા ખરા, તેની પીડા થઈ છે તનમાં. તેમજ નડરાય તનમાં પામે છે પીડાય અતી ગની. પણ સત્ય ન મૂકે ધર્મ ન ચૂકે, શું કહીએ ધીરજ તે હતની. બે બાજુ બંને દુખી છે. નળ રાજાને એટલું દુઃખ છે અને દમયંતીને એટલું દુઃખ છે, પણ નળ રાજા એનું સત્ય મુકતા નથી અને દમયંતી એનો પતિવ્રતાનો ધર્મ મુક્તિ નથી. ટેક જે લીધી છે મુક્તિ નથી. અનેક એમ કંઈક કષ્ટ ભોગવ્યા, તેનો કહેતા ન આવે પાર. બહુ પ્રકારના કષ્ટ ભોગવ્યા, બહુ પ્રકારના. અહીં સ્વામી આવે 11 કથાઓ રાખી છે, એ હું ટૂંકમાં કહી દઉં શું શું થયું. અહીંથી નળ રાજા જ્યારે જતા રહ્યા ત્યારે દમયંતી છે ને, એ દમયંતી બહુ દુઃખી થઈ. અને પછી એ પોતે થોડી શાંત થઈ અને ક્યાંક આમ ચાલવાની તૈયારી કરે છે ને, ત્યાં થોડીક આગળ ચાલી ત્યાં એક અજગર હામો મળી ગયો અને અજગરે દમયંતીને ગળવાની શરૂ કરી દીધી. દમયંતી બૂમો પાડવા લાગી ત્યારે એક ભીલ જંગલમાં ફરતો એને આ બૂમોને સાંભળી એટલે બચાવવા આવ્યો. બચાવવા આવ્યો એને આવીને એને બચાવી પોતાના ઝૂંપડામાં લઈ ગયો, ત્યાં લઈ જઈને એને થોડો આરામ કરાવ્યો. પછી દમયંતી જ્યારે ભાનમાં આવી ત્યારે પૂછ્યું કે તું કોણ છે, કયું દુઃખ તને પડ્યું તે તું અહીં આવી છો, અને તું આટલી સુંદર છો છતાં પણ તું આ જંગલમાં કેમ રખડે છે? આમ કરતાં કરતાં એ દમયંતીમાં મોહાંત થયો અને દમયંતીને એનું પતિવ્રતા શીલ વ્રત તોડાવવા માટેનો પ્રયત્ન કરવા માટે જ્યારે એ ગયો ત્યારે દમયંતીએ એને શાપ દીધો કે મારા પતિવ્રતાના પ્રભાવે હું કહું છું કે તું અહીંનો અહીં મરી જા. જેને એને બચાવ્યો એને જ એને મારવો પડ્યો. કારણ એટલું જ હતું કે એની પતિવ્રતાપણાના શીલવ્રતનો ભંગ કરાવવા તરફ જઈ રહ્યો હતો. જે મેં ગઈકાલ વાત કરી હતી, બચાવી ત્યારે સત્વગુણ હતો, પરંતુ જ્યારે રૂપને અતિશય જોયું ત્યારે એમાં રજોગુણનો પ્રવેશ થયો, જેના કારણે એક સારું કામ કરવા છતાં પણ અતિશય ખરાબ કામ કરવા વ્યક્તિ તૈયાર થયો, ત્યારે દમયંતી એને શાપ આપ્યો છે. પછી ત્યાંથી આગળ આગળ ચાલતા ચાલતા ઋષિ મુનિઓ જ્યાં રહેતા હતા એવા આશ્રમની અંદર જઈ અને ત્યાં દમયંતી થોડા દિવસ રહી. એક આદર સ્ત્રી તરીકે ત્યાં આગળ ઋષિ માતાઓ હતી એની સાથે રહી. પછી નીકળી ગઈ, એક પીપળાનું વૃક્ષ આવ્યું, સમી વૃક્ષ આવ્યું. સમી વૃક્ષની પૂજા, ત્યાં પોતાના બહેનો સમી વૃક્ષની પૂજા કરે ને, એ પૂજા કરી કે તું કોઈ પણ રીતે મારા પતિને મેળવી આપ. આવી રીતના
એને ત્યાં આગળ પ્રાર્થના કરી. ઋષિમુનિઓના આશ્રમમાં રહે ઋષિઓ મળે ત્યાં ઋષિમુનિઓ પાસે આશીર્વાદ માગે છે, ત્યાં ઋષિમુનિઓએ આશીર્વાદ આપ્યા છે કે તને તારો પતિ પાછો મળી જશે, તને તારું રાજ્ય પાછું મળી જશે. અને ઋષિમુનિઓ બધા અદૃશ્ય થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતા 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 એ એક સુબાહુ નામનો રાજા હતા, જે એના માસીનો દીકરો થતો હતો, દમયંતીના માસીનો દીકરો. પણ દમયંતી બહુ જંગલમાં રખડેલી એટલે એને કાંઈ બીજું ખબર ના પડી, ઓળખાઈ નહીં એવી થઈ ગયેલી, થોડી શરીર પણ ક્રૂસ થઈ ગયેલું. એ રાજ્યની અંદર એ આવી અને ત્યાં આગળ એને આવી અને એક રાજ્યની દાસીને વાત કરી કે હું એક દાસી સ્ત્રી છું, કામ કરવાવાળી છું, પણ મારે ઘણું દુઃખ આવ્યું છે એટલે આવી મારી દશા છે. એને ત્યાં રાજમાતા હતી એની સાથે વાત કરી, પેલી દાસીએ સુબાહુની માતા સાથે. એટલે રાજમાતાએ તરત દમયંતીને બોલાવી, બોલાવીને બધી વાતચીત જાણી. આ એ જે રાજમાતા હતી એને દમયંતીની માતા હતી એ બંને દૂર દૂરના સગાઓ થતા, એટલે એ બે એકાબીજાને ઓળખે. અને આને એટલી ખબર કે દમયંતી નામની કોઈ છોકરી મારી આ દૂરની મામા કાકા ફોઈ ફૂવાની દીકરીની દીકરી છે, આટલી ખબર. પણ બીજું કાંઈ એને એનું સ્વરૂપ કેવું છે, રૂપ કેવું છે, કારણ કે આખા દેશ જુદા જુદા હતા, એના કારણે ત્યાં કોઈ દી ગયેલા ના હોય, જોયું ના હોય, ઘણા વર્ષો થઈ ગયેલા એટલે કાંઈ ખબર નહીં. આ બાજુ ઉપર નળરાજાની એવી દશા થઈ કે નળરાજા જ્યારે દમયંતીને છોડીને ગયા ને એ સમયે વનમાં અચાનક આગ લાગી, એ જે જગ્યાએ ગયા ત્યાં. અને ત્યારે નળને એક અવાજ આવ્યો કે દોડો દોડો મને બચાવો, આવો અવાજ આવ્યો. એટલે નળ તો આમે ઉદાર હતા, દોડીને જ્યાં બચાવવા જાય ત્યાં એક નાગ પડેલો હતો, કર્કોટક નામનો એક નાગ હતો. એ નાગ એકદમ મોટો હતો, પછી અચાનક નાનો થઈ ગયો. એટલે નળ રાજાને કહે છે કે મને બચાવો, અને મને નારદ મુનિએ મને શાપ દીધો છે, અને નારદ મુનિએ મને કહ્યું છે કે નળ તને જ્યારે ઉઠાવશે, અહીં તું પડ્યો રહેજે, જ્યારે નળ તને ઉઠાવશે ત્યારે તારો શાપમાંથી છુટકારો થશે, અને એ કારણથી હું અહીં આગળ પડેલો છું, અને એના શાપના કારણે હું અહીંથી એક પણ ડગલું આગળ ચાલી શકતો નથી. એમણે કીધું જ્યારે નળ આવશે ત્યારે તને અહીંથી ઉઠાવશે, તો તું મને અહીંથી ઉઠાવી લે તો બહુ સારું. એટલે નળ રાજાએ એને ઉઠાવ્યા. ઉઠાવીને આમ જ્યાં સારું હતું ત્યાં નીચે મૂકવા જતા હતા બીજી જગ્યાએ, ત્યારે કર્કોટક નામનો સર્પ એવું બોલ્યો કે તું હમણાં મને ના મૂકીશ, પણ ઉત્તર દિશામાં તું 10 કદમ ચાલ અને પછી ગંતો જા, 1, 2, 3, 4 ને 10 થાય ને ત્યારે તું મને નીચે મૂકજે. એટલે આ ગંતો ગયો 1, 2, 3, 4, 5, આ બધું નારદજીનું ભગવાનનું રચેલું હતું. જ્યાં 10 કીધા ત્યાં પેલો સાપ ડંશ મારી દીધો એને, કર્કોટક નામનો જે સર્પ હતો એને ડંશ માર્યો. એટલે રાજા નળે કીધું કે મેં તને બચાવ્યો, હું તારું સારું કરવા આવ્યો અને તે મને દંશ માર્યો. તો કે તે કીધું ને કે દંશ મારો એવો સ્વભાવ છે કે જે 10 બોલે એને હું ડંખ મારું તારી જાતનો. 10 તને બચાવ્યો કાઢ્યો, 10 બોલે એને ડંખ મારું, સ્પેશિયલ તને ડંખ મારવા જ મેં આ બધું રચ્યું છે. તો આવે બે વસ્ત્ર આપ્યા એ કર્કોટક નાગે, બે વસ્ત્ર આપ્યા અને કીધું કે મેં તને ડંખ એટલે માર્યો છે કે તને કોઈ ઓળખી ના શકે, તું જો ઓળખાતો રહીશ ને તારા શરીરમાં હવે ઝેર ચડી ગયું ને બે ફાયદા તને થશે, કોઈ ઝેરી જીવજંતુ તને હવે કાંઈ અસર નહીં કરી શકે તારા શરીરને, અને બીજી વસ્તુ એ છે કે તું કોઈ પણ જગ્યાએ જઈશ તો તને કોઈ ઓળખી નહીં શકે, એટલે તું બધી રીતે સારી રીતે જીવન વ્યતીત કરી શકે, એટલે તું મારો આ ડંશને અનુગ્રહ સમજી લે, અનુગ્રહ સમજી લે. અને બે વસ્ત્ર આપ્યા, પછી એ કર્કોટક ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એ અદૃશ્ય થઈ ગયો અને ત્યાંથી પછી આ નળરાજા ચાલતા 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 અયોધ્યા નગરીમાં આવ્યા, અને અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ નામનો રાજા હતો. એના રાજદરબારની અંદર જઈને એને નિવેદન કર્યું કે મારું નામ બાહુક છે
અને મને ઘોડા ચલાવતા બહુ સરસ આવડે છે, ઘોડાની ટ્રેનિંગ કરતા મને બહુ સરસ આવડે છે અને એમાં હું બહુ નિપુણ છું, તો મને રસોઈ બનાવતા પણ બહુ સારું આવડે છે અને બધું મને શણગાર કરતા સારા આવડે છે, તો તમે મને એ નોકરીએ રાખો આજીવિકા આપીને. અને નળ રાજાને ત્યારે એ ઋતુ પરનો જે રાજા છે અયોધ્યાનો, એ પોતે ઘોડશાળાની અંદર ઘોડાને ટ્રેન કરવા રાખે છે. ઋતુ પરને કીધું, સાંભળ, હું એકદમ સ્પીડની અંદર જે ઘોડો જઈ શકે એવું જે ટ્રેન કરે ને એને હું એવું બહુ ઈચ્છું છું. મારી ઘોડશાળામાં ઘોડા છે પણ એવા નથી, હું તને 10,000 સોનામોર મહિને આપીશ, પણ મારે ઘોડા એવા ટ્રેન થવા જોઈએ. ઓલા કે વાંધો નહીં, થઈ જશે, જાઓ. આ બાજુ ઉપર રાજા નળ રોજ દમયંતીને યાદ કરે કે દમયંતી ભૂખી હશે, તરસી હશે, પરેશાન થતી હશે, આવી રીતે યાદ કરે. દમયંતી નળ રાજાને યાદ કરે. હવે એની અંદર એવું થયું કે એક વખત આ બધા સમાચાર કે આવી રીતે મારા જમાઈ અને મારી દીકરી અતિશય દુઃખી થઈને રાજ્ય છોડીને જતા રહ્યા છે, એ ભીમકને વિદર્ભ રાજ્યની અંદર ખબર પડી. એટલે ભીમકે સુદેવ નામનો એક બ્રાહ્મણ એને ગોતવા માટે મોકલ્યો છે કે જા તું ગમે ત્યાંથી મારી દીકરી અને મારા જમાઈ નળ છે એના સમાચાર મેળવી આવી કે એ લોકો છે ક્યાં, અત્યારે કઈ જગ્યાએ છે અને શું કરે છે. એ સુદેવ ફરતો 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 સુબાહુ નામનો જે ચેદી નરેશ છે, સુબાહુ ચેદી નરેશ એટલે ચેદી નામનું રાજ્ય, એનો જે નરેશ છે એ રાજ્યની અંદર પહોંચે છે અને ત્યાં આવીને દમયંતીને જોવે છે. હવે સુદેવ ત્યાંથી સમાચાર લઈને આગળ જશે અને પછી આગળની કથા સ્વામી લખશે, કારણ કે હવે સ્વામીની જે કડી આવે છે એ આ બધી કથા પૂરી થઈ જાય પછીની કડી છે, એટલે એને આપણે આવતીકાલે સાંભળશું. અને પછી આખી આ કહાની પૂરી થાય પછી સ્વામી આપણને બરાબર એક પદ 11ની અંદર આખા બધા ચારે ચાર પદોની કહાનીનો સાર એ આપણને આવતીકાલે આપશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.